જેતપુર શહેર તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા અમરેલી જિલ્લાના એસપી દ્વારા કાઠી સમાજને ખોટા ટાર્ગેટ કરી જે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગોનાઇઝડ જેવા આતંકવાદી ગુનામાં પ્રવૃત્તિમાં ખોટી રીતે યુવાનોને ફસાવવામાં આવે છે તેમના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું. જેતપુરમાં આજે જેતપુર શહેર તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ, રાષ્ટ્રીય કરણી સેના, સૂર્ય સેના તેમજ રાજપૂત ક્ષત્રિય સમાજ જેતપુર દ્વારા તાજેતરમાં અમરેલી જિલ્લાના એસપી દ્વારા કાઠી સમાજને ખોટા કેસ ટાર્ગેટ કરી તે ગુજરાત ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગોનાઇઝ જેવા આતંકવાદી ગુના પ્રવૃત્તિમાં ખોટી રીતે કાઠી સમાજના યુવાનોને ફસાવવામાં આવ્યા છે તેમના વિરુદ્ધમાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ, જેમાં જણાવેલ કે અમારા કાઠી સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ખોટી રીતે ખોટા કેસ કરી કનડગત કરી અમારા હકો ઉપર તરાપ મારવાનું કાર્ય થઈ રહ્યું છે. અમારો સમાજ રાષ્ટ્ર એકતા તથા રાષ્ટ્રહિત માટે જાણીતો છે. અમારી આગવી સંસ્કૃતિ અને પરંપરાથી પૂરા વિશ્વ આ અમારા પ્રદેશને કાઠિયાવાડ તરીકે ઓળખે છે. એ કોમના આગેવાનો પર આતંકવાદી કાયદાનો ઉપયોગ કરી અમરેલી પોલીસ દ્વારા અમારી માનમર્યાદા અને ખુમારી તથા માનવીય મૂળભૂત અધિકાર પર તરાપ મારી છે. અમારા કાઠી સમાજના આગેવાન મુન્નાભાઈ ઉર્ફે સિવરાજભાઈ રબારિકા જેઓ સમાજના યુવા અગ્રણી છે, જેમણે ભૂતકાળમાં સમાજ તથા રાષ્ટ્ર માટે ફક્ત અમરેલી જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં સામાજિક કાર્ય કરે છે તેમજ રાજકીય સામાજિક સંસ્થાઓ તેમજ એનજીઓમાં પણ સક્રિય છે. તેમ છતાં અમરેલી પોલીસ દ્વારા આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ પર આતંકવાદીના ગંભીર ગુના દાખલ કરી ખોટી રીતે ફસાવવાનું ષડયંત્ર કરી રહી છે અને સમાજના આગેવાનો જો એસપી સાહેબને રજૂઆત કરવા જાય તો તેમને ધમકી આપવામાં આવે છે કે તેમને ખોટા કેસમાં ફિટ કરી દઈશું, જેથી આગેવાન રજૂઆત કરી શકતા નથી અને અમારા સમાજના વ્યક્તિ પર રાજદ્રોહ જેવા ગંભીર ગુના દાખલ કરવામાં આવેલ છે. આ આવેદનપત્ર દ્વારા ગુજરાત સરકાર યોગ્ય રીતે રજૂઆત થાય તેમ અમારા સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી હોય આ આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવાની અપીલ કરવામાં આવેલ અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું જેતપુર શહેર તાલુકા કાઠી ક્ષત્રિય સમાજની વિનંતી છે. સુરેશ બારલિયા, ZSTV, જેતપુર.